જામનગર સ્થિત નેવી સેનાની પાંખ આઈએનએસ વાલસુરાના છ નૌ સૈનિકોએ દુનિયાની અતિ કઠિન અને સાહસિક ગણાતી મનાલીથી લેહ સુધીની સાયકલ યાત્રા કરીને લોકોને એક ખાસ સંદેશ આપ્યો છે. 580 કિલોમીટરની સાયકલ યાત્રા તેમણે 9 દિવસમાં પૂર્ણ કરીને તેમણે દેશને પર્યાવરણ બચાવો અને સાયકલિંગથી તંદુરસ્તી જાળવવાનો સંદેશો આપ્યો છે. ભારતીય નેવીના જવાનોએ આપ્યો પોતાની સાહસિકતાનો પરિચય. મનાલીથી લેહ સુધી વરસતા વરસાદ અને પહાડોની ઊંચાઈ પર ચલાવી સાયકલ. 6,000 થી લઈ 18,000 ફૂટ સુધીની ઊંચાઈ પર સાયકલ યાત્રા. જાંબાઝ સૈનિકો સમાજને આપવા માંગે છે ખાસ સંદેશ. જામનગર સ્થિત નેવીની પાંખ આઈએનએસ વાલસુરામાં ફરજ બજાવતા દેશના જાંબાઝ સૈનિકો પહાડોની દુર્ગમતા કે પ્રતિકૂળ વાતાવરણને માત આપી તેઓ પોતાની સાહસિકતાનો પરિચય આપી ચૂક્યા છે. વર્ષમાં માત્ર 2 થી 3 મહિના ખૂલતા પહાડી રસ્તા પર તેમણે સાયકલ ચલાવી. વરસતો વરસાદ, કાદવ કીચડ અને બરફીલા પહાડો, આવા તમામ પ્રતિકૂળ વાતાવરણ અને સંજોગોમાં પણ આ જવાનોએ સતત 9 દિવસ સુધી સાયકલ ચલાવી અને દેશને પર્યાવરણ બચાવવા માટે તેમજ તંદુરસ્તી જાળવવા માટે સાયકલનો ઉપયોગ વધારવાનો સંદેશ આપ્યો. કાફી ડિફિકલ્ટ રૂટ થા જહાં પે હમ 13,000 ફીટ રોહતાંગ પાસ સે 18,000 ફીટ ખરદુંગા પાસ ક્રોસ કરા. 580 કિલોમીટર કા ટોટલ ડિસ્ટન્સ હૈ જો હમને 9 દિન મે કવર કિયા. It requires a lot of mental strength as well as physical strength. So in order to explore our physical fitness as well as develop camaraderie among our teammates. In fact, our teammates comprised of officers, sailors as well as defense civilians. हम पहले से prepare होके गए थे कि हाँ रास्ता इतना आसान नहीं है. तो हम everyday लगभग 35 किलोमीटर से लेके 80 किलोमीटर तक जाते थे. वो डिपेंड करता था नेचर ऑफ रोड कैसा है, कि रोड टूटा फूटा तो नहीं है और हाइट कितनी गेन कर रहे हैं हम. इंक्लूडिंग जैसा कि हमारा पहला दिन था तो हमारा जो हाइट था हम 6,000 फीट से लेकर 10,000 फीट पे हमने गए. तो डिस्टेंस ओनली 38 किलोमीटर था लेकिन वो कवर करने हमें 7-7.5 घंटे लग गए. જામનગર આઈએનએસ વાલસુરામાં ફરજ બજાવતા લેફ્ટનન્ટ કમાન્ડર આદિત્ય સચદેવની આગેવાની હેઠળ સબ લેફ્ટનન્ટ આરુ શર્મા, સબ લેફ્ટનન્ટ અભિષેક શર્મા, કુલદીપ લોગ, સંતોષ અને વેદપાલ કુલ 6 નૌસૈનિક જવાનોએ મનાલી પહોંચી યાત્રાનો પ્રારંભ કર્યો. અહીંથી લેહ સુધીની 580 કિલોમીટરની સાયકલ યાત્રામાં આ જવાનોએ હજારો કિલોમીટરની ચઢાઈ કરી. 6,000 થી લઈ 18,000 ફૂટ સુધીની ઊંચાઈ પર તેમણે સાયકલ ચલાવી. ये बाइक्स स्पेशली बनाई जाती हैं माउंटेन्स के लिए, ऑफ रोडिंग के लिए. इनका टायर काफ़ी मोटा होता है जो कि काफ़ी अच्छी प्रोवाइड ग्रिप प्रोवाइड करता है हमें मड में एंड गंदे रोडों पे. तो इन रोड इन साइकिल्स की ड्यूरेबिलिटी एंड परफॉर्मेंस काफ़ी अच्छी रहती है. जवानों यात्रा पहला साइकिलिंग ना रूट पर अभ्यास करो. खास पहाड़ों में जो चाली सके ते माटेनी साइकिल नी व्यवस्था करवामां आवी. 9 દિવસની યાત્રામાં દરરોજ સરેરાશ 40 થી 80 કિલોમીટર વચ્ચેનું અંતર નૌસૈનિકો દ્વારા પસાર કરવામાં આવતું હતું. સાયકલ યાત્રા દરમિયાન નેવીના જવાનોએ પોતાના સ્વાસ્થ્યની પણ એટલી જ કાળજી રાખી કે જેથી લઈ સાયકલ યાત્રામાં કોઈ વિક્ષેપ ન પડે. જ્યારે સતત બરફ અને વરસાદી માહોલમાં સ્વાસ્થ્યને સાચવવું પણ જવાનો માટે એક ચેલેન્જ ભર્યું કામ હતું. રાત્રે ટેન્ટ નાખી જુદા જુદા વિસ્તારોમાં રાતવાસો કરવામાં આવતો હતો તેમજ ભોજન પણ જાતે જ બનાવતા.
अभी हम 6 लोग थे इसमें, तो अब ये 6 लोग कहीं अलग 6 यूनिट में चले जाएंगे। और एक हम मैसेज तो छोड़ के आ गए हैं पूरी नेवी पे और उस नॉर्थन रीजन ऑफ इंडिया में, तो लोग थोड़ा फॉलो करने लगेंगे साइकिल को। और मैं आपके चैनल के माध्यम से आपके दर्शकों को भी यही बोलना चाहूँगा कि साइकिलिंग इज़ गुड फॉर हेल्थ, इट इज़ गुड फॉर एनवायरनमेंट। तो अगर आप नॉर्मल यूज में साइकिल चला रहे हो तो इट विल मेक यू फिट और प्रदूषण से भी बचाएगा। ભારતીય નેવીના વીર જવાનોની યાત્રાનો મુખ્ય ઉદ્દેશ એ જ હતો કે રસ્તામાં પહાડી ઇલાકામાં જ્યાં જ્યાંથી પસાર થતા હતા ત્યાં લોકોને અને યુવાનોને સાયકલિંગથી સ્વાસ્થ્ય અંગેની તંદુરસ્તી તેમજ પર્યાવરણ બચાવો અને સ્વચ્છતા અભિયાનનો સંદેશ આપી શકે. આ સાથે જ વધુ ને વધુ યુવાનો નેવીમાં જોડાય તેવી જાગૃતિ લાવવાનો પણ તેમનો ઉદ્દેશ હતો. કઠિન ગણાતી આ સાયકલ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી ભારતીય સેનાનું મસ્તક તેમણે ગૌરવથી ઊંચું કર્યું. ખરેખર સલામ છે આવા ભારતીય સેનાના વીર જવાનોને. મુસ્તાક દલ, ઝી મીડિયા, જામનગર. તો આ સાથે ગુડ ન્યૂઝમાં હાલ બસ આટલું જ. વધુ કેટલીક અપડેટ્સ માટે આપ જોતા રહો ઝી 24 કલાક. નમસ્કાર.